રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડના ડુંગળીના વેપારી તથા ખેડૂતો અવઢળમાં મુકાયા. કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય અગાઉ ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ ડુંગળીઓનો ભાવ તળિયે બેસી ગયો છે. કેન્દ્ર સરકારના નિર્ણયથી દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોમાં રોષ પણ જોવા મળેલ, પણ 3 દિવસ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા નિકાસ પર ડુંગળીની નિકાસને છૂટ આપવામાં આવેલી છે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ ડુંગળીના ભાવમાં થોડોક ઉછાળો જોવા મળ્યો. ડુંગળી પકવતા ખેડૂત અને વેપારીઓ ડુંગળીનું વેચાણ અને ખરીદીમાં થોડીક ગતિ આવે કેન્દ્ર સરકારની જાહેરાત ડુંગળી નિકાસ પર છૂટ આપી છે. હાલ સુધી નિકાસ પર છૂટ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી નથી, જાહેરાતની અમલવારી પણ કરવામાં આવી નથી તેવું વેપારી અને ખેડૂત આગેવાનોનું કહેવાનું છે. નિકાસ પર છૂટની જાહેરાતની અમલવારી ન થતાં ખેડૂત અને વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. અમલવારી ન થતાં ડુંગળીના ભાવ તળિયે જઈ રહ્યા છે. ખેડૂત પાસેથી વેપારીઓ ડુંગળીની ખરીદી કરી લીધી, પણ હવે આ ડુંગળીનું શું કરવું તે મોટો પડકાર પ્રશ્ન ઊભો થયો છે. વેપારી અને ડુંગળી પકવતા ખેડૂતો ચિંતિત જોવા મળ્યા છે. કોંગ્રેસ પ્રમુખ અને આગેવાન એવા આક્ષેપો કરી રહ્યા છે, કેન્દ્ર સરકારની ડુંગળીની નિકાસ પર છૂટની જાહેરાતને લોલીપોપ સમાન ગણાવી છે, ખેડૂતોની મશ્કરી કરી હોય તેવું જણાવ્યું છે. ડુંગળીની નિકાસ પર છૂટની જાહેરાતની તાત્કાલિક અમલવારી નહીં થાય તો વેપારી અને ખેડૂતને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થાય તેમ છે તેવું પણ જણાવ્યું છે. મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. સરકાર શ્રી દ્વારા હાલમાં માત્ર એવી મોટી મોટી જાહેરાતો કરવામાં આવી કે ખેડૂતોને જે ડુંગળી છે એ ખેડૂતોએ પેકવી છે, ડુંગળીની નિકાસબંધી ઉઠાવી લેવામાં આવી છે, અને સરકારે અમુક લાખ ટન મેટ્રિક ટનની નિકાસ કરવાની છૂટ આપી છે એવી જાહેરાત માત્ર કાગળ ઉપર કરવામાં આવી છે. સરકારશ્રીની આ જાહેરાત લોલીપોપ સમાન છે, કારણ કે જે જાહેરાત કરવામાં આવી છે એનું નોટિફિકેશન આજ દિન સુધી હજી આપવામાં આવ્યું નથી, જેથી કોઈ વેપારી કે કોઈ નિકાસ કરતા હોય એ ડુંગળીની નિકાસ કરી શકે નહીં. અને ખેડૂતોને માત્ર લોલીપોપ આપવામાં આવ્યું હોય, મોટી જાહેરાતો કરી, ચૂંટણીલક્ષી જાહેરાતો કરી અને આ ડુંગળીની નિકાસબંધીની વાત કરી છે એ ખોટી વાત છે અને માત્ર કાગળ ઉપર જાહેરાત કરવામાં આવી છે. હાલ ખેડૂતોને નુકસાન, ખેડૂતોને અને વેપારીઓને કેવી નુકસાની આવશે? વેપારીઓએ ડુંગળી ખરીદ કરી લીધી હોય, ખેડૂતોએ ડુંગળીનો સ્ટોક રાખ્યો હોય, એને ખેડૂતોને જો આ નિકાસબંધી ખરેખર ન ઉઠે તો ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની જાય અને વેપારીઓને પણ મોટા પ્રમાણમાં નુકસાની જાય. તમારી માંગણી શું છે અત્યારે? અમારી માંગણી તો છે, સરકાર જાહેરાત કરે છે માત્ર કાગળ ઉપર, જાહેરાતને બદલે ખરા અર્થમાં નિકાસની છૂટ આપે. બેન કાંતાબેન, કાંતાબેન અહીંયા ડુંગળી લઈને આવ્યા છો, શું છે તકલીફ અને કેવી ભાવ મળે છે? ભાવ નથી મળતા, 200-250 રૂપિયા ભાવ છે. આરા 2-400 રૂપિયા ભાવ થઈ ગયા હતા સોમવારે, પણ નિકાસબંધીનું ના ઓલું થાય, ના પત્રનું, એટલે પછી પાછા વેપારીઓ નથી લેતા. અમારે જેવા ઓલું થાય છે વેપારમાં, ખેડૂને બધાને પેલું થાય છે, ભાવ સારા રહે તો અમને સારું લાગે ને ખેડૂને સારું. કેવી તકલીફ પડે માસી? બહુ જ તકલીફ, એટલે બહુ એમ માલ લેવામાં ના પગ ઉપડે આપણા એમ. ભાવ કેવા આવે છે અત્યારે? 200-250 રૂપિયા. પેલા કેટલા હતા? પેલા 400 રૂપિયા થઈ ગયા હતા સોમવારે, 400-450. નિકાસબંધી છૂટી થાય તો ભાવ સારા આવે ખેડૂને એમ. કાબડિયા ધોરાજી એપીએમસી. ધોરાજીમાં માલની આવકો વચ્ચે જાજી હતી, જેથી કરીને ભાવ દબાયેલા હતા. સરકારે જાહેરાત કરેલી કે એક્સપોર્ટ ખુલ્લું થશે અથવા તો 3 લાખ મેટ્રિક ટનની આવક જશે, નિકાસબંધી ખુલ્લી થશે, જેથી કરીને પબ્લિકના જે કાંઈ માલ આવતા હતા એમાં આવક ઓછી થઈ અને બજારો થોડી હાલી વધારે, જેથી કરીને માલના ભાવ વધારે આવ્યા. તો ખેડૂતોને એમ થયું કે એક્સપોર્ટ ખુલ્લું છે એટલે આવક ઓછી થઈ ગઈ અને ભાવ પાછા દબાણા. તો સરકારને વિનંતી છે કે જે કાંઈ એક્સપોર્ટની છૂટ એને નોટિફિકેશન આપવાનું હોય વેપારીઓને તો તાત્કાલિક ધોરણે આપે, જેથી કરીને ખેડૂતોના માલના પોષણ ભાવ મળે અને વેપારી પાસે જે માલ આગળના લીધેલા છે ઊંચા ભાવના એને પણ પોતાના ભાવ સારા એવા મળે, જેથી કરીને સરકારને વિનંતી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી.